અને હારું જાય ને આપડે ભાઈ જયંત કરવા થી દિવસ બહુ હારો છે. સદગુરુ
એવા બધા એ અનન્ય શિવ ભક્ત, રામનાથ ના ભક્ત. એટલે જે કોઈ પ્રજાજન એને મળે એટલે જય રામનાથ જ કહેવાય, જય ગોપાલ ન કહેવાય. મુક્તાનંદ બાપુ જય રામનાથ જ કહેવું પડે. અને એમાં એક દિવસ આ વાઘણિયા ભીલખા આસપાસના વિસ્તારમાં નીકળેલા અને ઘોડા ઉપર જાય છે. અને એમાં એક ખેડૂતે કીધું, બાપુ જય રામનાથ. બાપુ હાંભળ્યા નહીં એટલે પાછા વળી, એટલે ભાઈ તે મને કઈ કીધું? ના બાપુ, મેં જય રામનાથ જ. તો કે મેં હામું કીધું? તો કે ના બાપુ, તમે ન બોલ્યો. એ કે લાવ તારી બળદની રાસ, મારી ભૂલ કહેવાય, મારે પણ તને સામે જય રામનાથ કહેવું જ પડે. એમ કહી બળદની એક ખેતરમાં ઉત્તરાખંડનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું ત્યારે સૌથી મોટો અગ્રગણ્ય ફાળો ગણી તો સામરદાસ ગાંધી, સુરતભાઈ વરુ, વાઘણિયા દરબાર સાહેબ, આવા કેટલાય જે વ્યક્તિત્વ હતા એનો જબરો સાથ. એટલું નહીં, માત્ર જૂનાગઢની આઝાદી પછી 20 દિવસમાં વાઘણિયાના આંગણે તમામ આરસી હુકુમતના નેતાઓને બોલાવી અને એનું બહુમાન કર્યું હતું. જેથી ભારત સરકારે હજી કાંઈ નહોતું કર્યું ત્યારે વાઘણિયાના પાદરમાં આ સામરદાસ ગાંધીથી માંડીને તમામ નેતાઓનું એમણે સન્માન કર્યું હતું. અનકભાઈ ભોજક અને આ નવાગામના સરપંચ શ્રી મોળુભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરકાર શ્રી એમાં સહયોગ પુરાવ્યો છે અને આવા વ્યક્તિત્વના સ્ટેચ્યુ મુકાય એમાંથી કંઈક એ જાણી શકે એટલે સરકાર શ્રી પણ અભિનંદનના અધિકારી બની છે. પૂજ્ય વલ્લભુ બાપુ એમની નાદુરસ્ત તબિયતને હિસાબે ન હાજર રહી શકતા, એમની ઉંમર અત્યારે કેવડી, પણ મને એમ લાગે પૂજ્ય બાપુના હસ્તે હંમેશા આવા રૂડા કાર્યો થયા છે. તો એવો વલ્લભુ બાપુના હસ્તે, એમના લઘુમાન શ્રી મહાવીર બાપુના હસ્તે આ સ્ટેચ્યુ ખુલ્લું મુકાયું છે. તો એવા યશ કાર્યો એમના હાથે થયા છે. સરકારશ્રીને હું બે સૂચન આવા રૂડા પ્રસંગે કરી અને મારી વાણીને વિરામ આપવા માંગુ છું કે સૌરાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ સ્વાતંત્ર્ય સંગ્રામનો ફરી વખત દસ્તાવેજોને આધારે ઇતિહાસ લખાવવાની જરૂર છે. હિન્દુસ્તાનને, સૌરાષ્ટ્રને, કાઠિયાવાડને કેવી રીતે આઝાદી વધાવું છું અને સૌરાષ્ટ્રના, કાઠિયાવાડના ઇતિહાસમાં જે રાજ્યોના સ્ટેચ્યુ મુકાયા છે એમાંનું આજે એક સ્ટેચ્યુ વધારે આપણે મૂકી અને નવાગામના પ્રજાજનો અને અહીંથી જે પસાર થતા લોકો હશે કાયમ દરબાર સાહેબના આ ગુણોને યાદ કરતા રહેશે તો આ કાઠિયાવાડની ધરતી માથે એક દિવસ આવા નરવીરો થયા હતા. એટલું કહી અને મારી વાણીને હું વિરામ આપું છું. આજે નવાગામ મુકામે પ્રજા વાત્સલ્ય એવા દરબાર સાહેબ શ્રી અમરાવાળા સાહેબનું સ્ટેચ્યુના અનાવરણ વિધિના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારે દાન મહારાજની જગ્યાના લઘુમાન માનનીય શ્રી મહાવીર બાપુ ઉપસ્થિત, કાળિયાદના આમ તો લઘુમહંત જ કહેવાય એવા માનની શ્રી ભૈલુભાઈ ઉપસ્થિત, મુક્તાનંદ બાપુ અને ઉપસ્થિત તમામ સાધુ સંતો અને અમરા બાપુનો ખાસ પરિવાર ને એના સગા સંબંધી વાલા મિત્રો, ગામના આગેવાનો, વડીલો અને મિત્રો, ત્યારે અમરાવાળા બાપુને જ્યારે વાત કરી ત્યારે પ્રજાના એક સાચા એમ એક અધિકારી અને પ્રજાનો વાત્સલ્ય, પ્રજાનો પ્રેમ જ્યારે ઉત્પન્ન કર્યો એવા જો દરબાર સાહેબ હોય તો એ અમરાવાળા બાપુ છે. આ કારણ કે આ પરિવાર આજે મારે બહુ જૂનો સંબંધ છે કે વિરકુ બાપુ મારા ખાસ મિત્ર હતા. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય રામનાથ. આજે દરબાર શ્રી અમરાવાળાના પ્રતિમા અનાવરણ વિધિ થઈ. મારે બે પ્રસંગ કહેવા છે. મેં જોયેલા તો નહીં પણ ગોપાલન બાપુ દ્વારા મેં વાત સાંભળેલી અને એ જે વાત કરી છે એના બે પ્રશ્ન. બહુ સરસ વાત ઇતિહાસકાર ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ ખાચરે વાત કરી, એમના અંદરના ગુણ કેવા હતા એનું વર્ણન કર્યું. આજે એની પ્રતિમા અનાવરણ થઈ છે એ મને લાગે છે કે એ સ્વતંત્ર સેનાની ના લડવૈયા તરીકે એની પ્રતિમા મૂકવામાં આવી છે. કારણ કે એણે જે આઝાદી ટાઈમે જે કામ કર્યું છે આરજી હુકુમત વખતે, સરદાર વલ્લભભાઈને ખાતે યશ તો થયો પણ પાયાના પથ્થર કેટલા એટલા હોય કે બહુ એનો ઇતિહાસમાં લોકો જાણતા હોય.
આવું ગોપાલન બાપુનું કહેવાનું થતું. એક વખત હાટીના માળિયા જસા બાપુ ને બાવ બાપુ બે બેઠેલા હતા અને ગોપાલન બાપુ અમે બધા બેઠા હતા ત્યારે મને એમ વાત કરી કે આ બંને વાયુ યુવાનો અને એને ઢેબરભાઈ પાસે લઈ જવામાં વાઘડીયા દરબાર સાહેબનો હાથ આને લઈ જવા માટે એ બે વૃદ્ધો 100-100 વર્ષની ઉંમરના જસા બાપુ અને બાવ બાપુ